चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। स्वामी महाराज की निमंत करुणा सागर भगवान नरवीर सागर महाराज जी महान तपस्वी रघुराम महाराज परम हंस सुखानंद जी महाराज श्री विष्णुदास जी महाराज श्री शांति दास जी महाराज श्री शीतल दास जी महाराज श्री अविचल दास जी महाराज सर्व संतन की सर्व देवन की कैवल धाम की गुरुगाली शारसा पड़ी गई कायम पंथ की ज्ञान संप्रदाय की बाल तिलक की पंचम प्रथम वेद की जगास्थान की रणवांचन प्रारंभ समय का सत्कैवल शाहे श्रीमत करुणा सागर भगवान की अंत सकल गत प्रणवकु इंद ब्रह्मांड पर जेहि सतगर ग्राम अंत सकल गत प्रणवकु निज निवास जेहि ठाम पिंड ब्रह्मांडनी पर जेहे महाद रहत गर राम। उपस्थित प्रेमी भक्तजनों, गई काले आपणे कबीर साहबनो जे मुद्दो सार शब्द रहत गर अने ने अक्षर ए तटोटी आदिथी लई अंतस्करण युक्त એ ગુણગણની ઉપાધિથી પડાવેલા છે, એ ગઈકાલે આપણે જોયું ગુણગણથી પડાવેલા છે, આ પિંડમાં જ રહેલો છે જે સાર શબ્દ ને અક્ષર અને રહેટ ઘર એ આપણા જે ઘાતની અંદર જે પ્રણવ નિહંગ થાય એને જ કબીર સાહેબે તત્વની છણાવટ કરેલી છે। અને તેવી જ રીતે એ વિરાતમાં જે સમષ્ટિ જે ભાવે રહેલા છે જે સાર શબ્દ રહેટ ઘર અને નેહ અક્ષર એ પિંડ બ્રહ્માંડની સઘળી ઉપાધિથી પાસે પડ આવેલા છે। એટલે એનું સ્થાન ક્યાં છે? જેમ પિંડની અંદર આ ત્રણ
मुद्दा है एम व्यष्टि अंदर पर आ त्रणु व्यापक में ब्रह्मांडनी अंदर ये त्रण मुंडा व्यापक रूपे रहेला है। यू स्थान क्या है तो बापजी कहे कि अविगत आकाश में आकाशनी माफक व्यापक रहेला है। आज त्रण मुद्दा है सार शब्द रेगर ने अक्षर ये अविगत आकाशनी अंदर व्यापक रहेला है। जे भुवन में विराट आदि थी लई कोई पर प्रकार कृत्य है नहीं कोई कृत्यता रहता नहीं। आ अविगत आकाश में चिड भ्रम जेने भ्रम भूमिका कहेवामां आवे छे ए आकाश में केवू छे तसरस भराईने रहेलू छे। जेम आ पृथ्वीनी अंदर आपणे छे प्रणव तसरस भराईने छे कोई एक एम टांकड़ी मुकाई तेवी जगह बाकी रहेली ब्रह्मांडनी अंदर पण जे चिद ब्रह्म छे ए आकाशमां अविगत आकाशमां तसरस भराईने रहेलू छे। અને એનું સ્થાન ક્યાં છે જે મહદ જે શૂન્ય કગાકાર શૂન્ય છે એમાં એનું સ્થાન આવેલું છે। એટલે જે ચિદ બ્રહ્મ છે તે જગત માત્રના ગર્ભરૂપ હોય આ અંશો બધા એમાંથી જ ઉત્પન્ન થાય છે ને એમાં જ વિલય પામી જાય છે। એટલે કગાકાર શૂન્યના ઉદાહરણમાં આવેલું એવું જે ચિદ બ્રહ્મ તે જગત માત્રના ગર્ભરૂપ હોય આ બધાથી મહદ વાક્યોની ગતિ પરાવેલી હોય અથા અને પારાવાર છે। હવે દયારુ એ ચિદ્ધ બ્રહ્મ શું વસ્તુ છે એ આપણને સમજાવે છે કે જ્યારે કહે છે કે જ્યારે 14 લોકના સર્વ ઘટ આ 14 લોકની ઘાતની વાત કરે છે આ પૃથ્વીના જે ઘાતો છે તેની નહીં પણ દેવતાઈ ઘાતો સહિતના જેટલા પણ ઘાટો છે 14 લોકમાં એ બધા જ વિલસાઈ જાય અથવા તો આખા વિરાટની રજ માત્ર પણ દેખાશે નહીં ત્યારે તે ઘાતમાં રહેલો જે પ્રણવ પછી જે બ્રહ્મા વિષ્ણુ મહેશ શક્તિ સૂર્યના જે બધા ઘાટો છે એ ઘાટોમાં રહેલો જે પ્રણવ છે એટલે કે મનુષ્ય આદિનો સામાન્ય પ્રણવ અને દેવતાઈ આદિનો વિશેષ પ્રણવ કારણ કે દેવતાઈ જે કોટિના જે ઘાટો છે એ વિશેષ કોટિના ઘાટો છે એટલે વિશેષ પ્રણવ આ બધાનો સમાવેશ ચિદ્ધ બ્રહ્મમાં રસબસ થઈને એકમેક થશે એ જ આ પ્રણવનો છેવટ નિવાસ હોય એનું અંતિમ ઠેકાણું છે। એટલે જે પ્રણવના સાધકો છે જે બ્રહ્મ ભૂમિકામાં જેનું લક્ષ્ય નિશ્ચિત છે એનો પ્રણવ જ આ ચિદ્દ બ્રહ્મમાં પહોંચે છે અને ચિદ્દ બ્રહ્મ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી આ જન્મ મરણના ફેરા આપણા મટી શકતા નથી। આ વાત ફક્ત ખાલી આ બ્રહ્મ સિદ્ધાંતિઓ માટે બાપજી કરેલી છે। બ્રહ્મ સિદ્ધાંતિઓ ક્યાં અટકેલા છે કઈ રીતે એનું નિવાસ સ્થાન છે આ બ્રહ્મનું પ્રણવનું સ્થાન તો ક્યાં છે ચિદ્ધ બ્રહ્મમાં કારણ કે એનો એમાંથી જે ઉપાર્જન થયેલું એનું ઉત્પન્ન ક્યાંથી થયેલો છે ચિદ્ધ બ્રહ્મમાંથી થયેલું છે। સોહંગ પ્રણવ પણ ચિદ્ધ બ્રહ્મમાંથી નિયંત્રણ પણ જગતકર્તાની અંતરવૃત્તિનો ભાસ પ્રકાશ બ્રહ્મવૃત્તિની પણ પડે સોહંગ બ્રહ્મની ઉપર ત્યારે આ પ્રણવનું ઉત્પત્તિ થાય છે એટલે ઉત્પત્તિ ચિદ્ધ બ્રહ્મમાંથી થયેલી છે બાપજી આપણને સમજાવે છે। એ જ આ પ્રણવનો છેવટ નિવાસ હોય એનું અંતિમ ઠેકાણું જ્યાં સુધી આ બાજુના પ્રણવ મહદ ચિંદ બ્રહ્મમાં લીન પામે નહીં ત્યાં સુધી અગણિત યુગ વહી જાય તો પણ બ્રહ્મ સાથે એક રસ થવાશે નહીં। બ્રહ્મ દયા કહે છે કે જ્યાં સુધી આ જે એનું નિવાસ સ્થાન છે એ નિવાસ સ્થાનમાં એટલે મહદની વાત કરે છે એટલે આપણા જે શરીરમાં જે અલ્પજ્ઞ છે જે બ્રહ્મ જે આ સોહંગ બ્રહ્મ જેનું મહદ શિખર એટલે જે 1000 જે કમળનું જે સ્થાન છે આ બ્રહ્મ રંધ્રમાં એ જ્યાં આવેલું છે અને એમે એ જે અલ્પજ્ઞમાં આવેલું છે અને આપણે અહીંયા જે વાત કરે છે એ મહદની વાત કરે છે એટલે આ પ્રણવ મહદ ચિદ્ધ બ્રહ્મમાં લીન પામે નહીં ત્યાં સુધી અગ્નિત યુગ વહી જાય તો પણ બ્રહ્મ સાથે એક રસ થવાશે નહીં। વળી આ વાત એવી છે કે મહદ રહદગણની જે પ્રાપ્તિ કરવી એ અતિ મુશ્કેલ છે જે બ્રહ્માંડની અંદર જે મહદ પ્રાણોને રહેવાનું જે ગઢ છે એને ચિદ્ધ બ્રહ્મ કીધું છે એટલે ચિદ્ધ બ્રહ્મ આની નિવાસ ન પામે લીન ન પામે ત્યાં સુધી અગ્નિ યુગ વહી જાય તો આપણે બ્રહ્મની સાથે એકતા થશે નહીં કારણ કે પંચીકરણથી લઈ વેદ પર્યંતના સમસ્ત શાસ્ત્રોના શબ્દે શબ્દ અને અક્ષરે અક્ષરના વિદ્વાન થઈશું અગર આશા છે કે થવાશે એમ બનવું સહેલું હશે
अगर योगी उठी योगना पूर्ण स्थले पहुंचू ए पण सहेलू हशे एम आ बधा जे बधी जे क्रियाओ छे शास्त्रो गमे एटला वाँचे पछी आ योगनी जे क्रियाओ छे पतंजलि योगथी माँडीने जे बार पांच मुद्राओ छे ए बढ़ा योग करीशुं ए बधुं सहेलू छे अगर जे जे साधनो करूं छुं ए पण सहेला हशे पण महद समष्टि रहत घरमां एक रस थवटे मुश्किल એટલે બ્રહ્મ ભૂમિકામાં જે પ્રણવ જે છે એમાં લીન પમાડવું એ અતિ મુશ્કેલ છે એટલે નીચે આવેલા 14 લોક પૈકી એક પણ વાસના ઉઠતી નથી તેવા નિહંગ સાધકને કદાચ સદગુરુ મળે તો તે માટે સુલભ છે આ દયા રૂપે છે જો અહીંયા સુધી પહોંચેલો વ્યક્તિ કદાચ એને સદગુરુ મળે તો એનું સ્થાન બ્રહ્મ ભૂમિકામાં એ લીન પમાડી શકે છે કારણ કે સદગુરુનું લક્ષ એ બ્રહ્મ સુવિધા સુધી પહોંચે છે અને પરમગુરુનું લક્ષ બાપજી એ અંશને એના અંશીપદમાં નિવાસસ્થાન કરાવે છે એટલે માટે કહે છે પરંતુ આ માર્ગ ગમન કરનાર સાધક જ્યારે આ માર્ગે ગમન કરનાર સાધક જાય છે પણ વશમાં બહેર શૂન્ય આવે છે અને જેને ઓરંગીને જવું मुश्किल से माटे हे साधक सद्गुरु ने साथे राखी आ मार्गे जवानो अनुभव मेरो जो आपरे तो हम अज्ञ छे के सद्गुरु थी उपर जेनु पद छे परमगुरु ए आपने मळेला छे ने साथे जो आपणे संडाण कायम माटे राखीशु तो अंशी पद आपने सेजे साज प्राप्त थाय एवुं छे एटले आ सद्गुरु ने माथे राखी आ मार्गे जवानो अनुभव मेरो जो कारण के आ महद रहेठगणनुं ठेकाणुं पिंडथी अलग अने ब्रह्मांडथी पार आवेलो छे तमे भूली जशो अहीं आ प्रणवनी वात कबीर साहेबे दर्वदासने वात करेली अने ए मुद्दा अत्यार सुधी ए अलप्त हतो गुप्त हतो अने ए दयारु आपणने आ प्रणव जाप केवी रीते करवो ब्रह्म भूमिकामां अंशने आ प्रणवने केवी रीते ठेकाणे लई जवो ए बधी बाबतो गईकाले पण आपणे समजावी आगळ कहे छे प्रणव सकल रहे वन भर प्रणव सकल रहे वन घर चेवट को निज सोई अंत समय ताही रहे रही रहे जड़ी पर रहे ते घर ओय 14 लोकना घाटमा ब्रह्मा विष्णु महेश शक्ति निरंजन श्रीना जे 14 लोक छे ए 14 लोकना घाटमा रहेलो जे प्रणव प्रणव एटले आपणे जे प्राण लईए न आपणे एने विज्ञान लेखो श्वास कहे अने आध्यात्मिक भाषामां एने प्रणव कहे छे एटले 14 लोकना घाटमा रहेलो जे प्रणव तेनु छेवटनु ठेकाणु चित्त ब्रह्ममां छे जे अविगत आकाशना मध्यनी अंदर जे चित्त ब्रह्म रहेलू छे एमां आ प्रणवनु छेवटनु ठेकाणु छे आ कारणने लीधे आ महद रहेट घर एने प्रणवने रहेवानुं घर एटले चित्त ब्रह्म एटले चिदाभास जेने चिदा चित्त ब्रह्म कहे छे एटले चित्त ब्रह्मरूप होय अंत समये सर्व लोक ने रहेवानु परम श्रेष्ठ भुवन जा चिदाभास चिद ब्रह्म ए दरेक प्रणव ने रहेवानु एक मोटो भुवन छे सार शब्द घर रहे तहे सार शब्द गर रहत ही नहे अक्षर स्वर जे गुट गत गुंज कबीर के धर्मदास कही ये दयारु एम कहे छे के जे सार शब्द रहत घर अने निहंग प्रणव એટલે કે ને અક્ષર જે કબીર સાહેબની પોતાની ગુઢાડ ગટીવાની જે ગુંજ હતી જે ગતિ હતી તે ધર્મદાસને ઉપર પ્રમાણે
કહે છે જગતની અંદર આ જે મુદ્દો પ્રણવરૂપી મુદ્દો એ કોઈ અત્યાર સુધી કહેલો નહીં એ કબીર સાહેબે આ ધર્મદાસને સમજાવ્યો. હવે એનાથી ઉપર જે દયાળુની જે ગતિ છે અંકુર રૂપે રહેલી છે એ મુદ્દો હવે આપણને હવે સમજાવે છે. હવે આગળ કહે છે સાર શબ્દ ને અક્ષર સાર શબ્દ નહે અક્ષર ઓર ઓરલ્ય ઘર રહે તાપર નિજ અંકુર રહે એ થયું લક્ષ્ય કે એ તો દયારૂ કહે છે કે અત્યાર સુધી મેં તમને આ સોહંગ પ્રણવરૂપી જે મુદ્દો કબીર સાહેબે ધર્મદાસને સમજાવેલો એનાથી ઉપર જે મારું જે નિજ અંકુર છે મારો જે નિજ અંતર્વૃત્તિનો ચૈતન્ય અંશ છે એ કઈ રીતે કામ કરે છે ને ક્યાં કામ કરે છે એ બાબત હું તમે હવે સમજાવ છે. કે છે કે સાર શબ્દ રહે ઘર અને નહે અક્ષર આ ત્રણેય વિશે અત્યાર સુધી આપણે જે નિર્ણય કર્યો અને તેના વિશે આપણે જે સમજ્યા એ બાબતનો રોમ રોમ વેત્તા કોણ છે? અંશ પોતે છે. કૈવલ વર્તાની અંતર્વૃત્તિનો એ સજાતીય અંશ કોણ છે? કૈવલ વેત્તાની અંતર્વૃત્તિનો એ સજાતીય અંશ એ આ બધાનો વેત્તા છે. રોમ રોમ એનાથી જાગૃત જગત ચાલી રહેલો છે અને એ અંશ પોતે હોય અંકુર રૂપે રહેલો છે. અંકુરની અંદર દયારૂએ અક્કલ આરટ સુરત નુરત ઉપજન અને ઐશ્વર્ય કૈવલનું જે ચૈતન આ અંકુરની અંદર મૂકેલું છે એ મુદ્દો હવે દયારૂ આપણને સમજાવે છે. તેહી વેતા વિકજત મત ઉતકડતા કહે કબીર ઉડદા તેહી વેતા વિત જટમટ શત ઉત ઇત કરતાર સો ગતિ કાવશે ન ભાકે હુ રહે કબીર ઉડધાર. આ ત્રણેય લક્ષનો વિત્તા વિત્તયુત અંકુર રૂપે રહેલું છે. આ અંકુર રૂપ વિત્તથી જ ચૌડ લોકનો સહિત સહિત જતમત રહેલું. આ જ વિત્તા રૂપ અંકુરો સત્યરૂપ હોય આ બાજુના અણુ રેણુથી લઈ બ્રહ્માંડ ભરના સગરા ઘાટોમાં સંચાલક તરીકે કીર્તાળ છે એમ જાણજો. આ ઘાતનો તો કીર્તાળ એ જ છે ને, આ બ્રહ્માંડનો કીર્તાળ કરતા કૈવલ છે પણ આ ઘાતનો જે સંચાલક જે અંશ છે એનો કીર્તાળ રૂપે છે. આ પ્રમાણેની શ્રેષ્ઠ ગતિવાળી જાણ ધર્મદાસ સિવાય કોઈને સાહેબે કહી નથી. આ સ્થાને કબીર સાહેબનો ધર્મદાસ પ્રત્યેનો ઉપદેશ પૂરો થાય છે. આથી વધારે આગળ દર્શાવનાર સમર્થ કુવેર સ્વામીજી છે અને આ અંકુરથી આગળ કોઈની ગતિ પહોંચી નથી એનો સંપૂર્ણ ખુલાસો હવે શરૂ થાય છે. અત્યાર સુધી તમને જે સમજણ આપી એ કબીર સાહેબના સાર શબ્દ રહેઘર અને નહે અક્ષર અને એ રહેવાનું ઘર એનું રહેઘર એ તો ચિત્ત બ્રહ્મમાં છે એ અત્યાર સુધી મેં તમને કબીર સાહેબનો મુદ્દો સમજાવ્યો. હવે આગળ કહે છે ખુડ છે ઇત આવન ગત અજરત લહજો ખુડ સે ઇત આવન ગટ તેહી સામ્રથ અંકુર પેરી પટી પે જાવન રત અજરત હાલ હજુર. દયારુ હવે એના અંકુરના મુદ્દા વિશે આપણને સમજાવે છે. કહે છે કે સકળતા સટકેવેલથી ઉત્પન્ન થયેલો અંશરૂપ અંકુરો તે સમયે હોય
તેમજ 14 લોકને ચલિત કર્યા છે. હા, ફરીથી વાંચો. સકળતા સત્કર્મથી ઉત્પન્ન થયેલા અંશરૂપ અંકુરો તે સમર્થ હોય તેમણે જ 14 લોકને ચલિત કર્યા છે. જ્યારે કોઈ અંશ આ બાજુથી છૂટો પડે ત્યારે તે એકલો જ પતિને મળી શકે છે, કારણ કે પતિની સજાતિનો જે અંતર્વૃત્તિનો અંશ એટલે અંકુર રૂપે જે અંશ રહેલો છે એની સજાતિનો છે. એટલે કહેવાનો મતલબ સજાતિ સજાતિમાં જ મળી શકે, પાણી પાણીનું જ મળી શકે, કેરોસીન કેરોસીનમાં જ મળી શકે, તેમ આ અંશ જે અરે બ્રહ્મ જે ચિદાભાસ છે એનો જે પુત્ર જેને પ્રણવ કહે છે એ ચિદાભાસમાં મળી શકે, અને આ કર્તા માલિકની અંતર્વૃત્તિનો અંશ એ જે છે એ કર્તા માલિકના અંતર્વૃત્તિમાં જ મળી શકે છે. એટલે આ સિવાય 14 લોક સગરી સમૃદ્ધિ જળ હોય નિશ્ચિત છે, અંશ સિવાય કોઈ બધું જ નિશ્ચિત છે, એટલે બધું જ જળ છે. આ આરતયુક્ત અંશરૂપ અંકુરો દરેકે દરેક ઘાતમાં હાજરા હજુર છે, તેનો હે ભગવતીજનો તમે નિશ્ચય કરજો, કારણ કે અંશ સિવાય આ ઘાટ બધા નિશ્ચિત પડી રહેવાના છે, એના સિવાય કોઈ ચલિત થતું નથી. પ્રણવ પણ જળ છે અને સોહમ પ્રણવ પણ જળ છે, પણ આ અંશની વૃત્તિ આ પ્રણવ પડવાથી આ ઘાટ ચલાયમાન થયેલો છે એ બાબત આપણને સમજાવે છે. એટલે આ અંશમાં જે આરત છે તે આરત હજરતની હજુરમાં પહોંચાડવા વાળી દયારૂએ આગળ પણ અદ્વૈત નરે ચિંતામણી કહે છે કે મારા પતિને દરેક વસ્તુ આપી શકું પણ મારા પતિને આરત સિવાય હું કંઈ આપી શકતું, જો આરત આપી દઉં તો મારા પતિને શું આપવું એમ. એટલે પતિને મેળવવા માટે આરત જ આ કામ આવે તેવી છે, બીજી કોઈ વસ્તુ આપે કામ આવે તેવી નથી. આપણને અહીંયા જે કંઈ બી ચરાવીએ પરમગુરુને, પણ આરતયુક્ત જો કંઈ ચરાવીએ તો એને સમર્પિત થાય છે. એટલે મારા અંશમાં જે આરત જે છે એ આરત એટલે એક જાતની લગ્ન, એ આરત જ હજરતની હજુરમાં પહોંચાડવા વાળી છે. આ બાજુની વાસનાઓ છૂટવી પડશે અને તેને સદગુરુ મળશે, તેમને તે પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થશે. એટલે આ જ અંકુરૂપ અંશ હજરતની તેનાટમાં હાજર થઈ શકશે. એટલે આરત છે એ બહુ મોટી બાબત છે, અને કર્તા માલિકની ઉપર હાજર થવા માટે આરતરૂપ મુદ્દો, કારણ કે આપણી આરત શેમાં હેરાઈ ગઈ છે, આપણા આરત છે 10 ઇન્દ્રિયોમાં, અંતસ્કરણમાં, ગુણ ઘરમાં, પુરુષ અને પ્રકૃતિની અંદર આ આરત વેચાઈ ગયેલી છે, અને એ આરત જો આપણે પાછી ઉડવગામી કરીએ અને કર્તા માલિકના સાનિધ્યમાં એટલે લઈ જવામાં આવે તો આરત એ પતિને આપણે પ્રાપ્ત કરાવી આપે છે. પણ આપણી આરત બધી ક્યાં વેચાઈ ગઈ છે? આ બધા અંતસ્કરણના ગુણઘર, ઇન્દ્રિય અંતસ્કરણની અંદર, અને પુરુષ અને પ્રકૃતિ જેવા જે માયિક પદાર્થોની અંદર આપણી આરત વેચાઈ ગયેલી છે. એટલે આ અંકુરૂપ અંશ હજરતની તેનાટમાં ત્યારે જ હાજર થઈ શકે જ્યારે તમારી આરત એકદમ શુદ્ધ અને કોઈ પણ જરા નિહંગ પ્રાણો જેવી હોવી જોઈએ. એમ સુહિલ કપક બિનુ પરમહિ સોહી લખ પખ બિનુ પરમહી ઉત્કૃષ્ટિ અજમાર નિજ પટી એ જીને બક્ષેહુ એહી હુલાવે હાલ. આ પરમ લક્ષ્મી જાણ પક્ષ સિવાયની આટલી ઉત્કૃષ્ટ હોય ગુપ્ત છે. આ જે પરમ લક્ષ્મી જે જાણ છે, મહદ સજાણ જાણ જે ગતિ છે, એ ગતિ ઉત્કૃષ્ટ હોય એ ગુપ્ત છે, જેને કોઈ જાણનાર. આ જે પરમ લક્ષ છે એ પરમ ગુરુ સિવાય કોઈ જાણતું નથી. પણ નિજ સકળતા પટીએ એ જે મહડ પરમ વિશેષ અંશને બક્ષિસ કરેલી છે. આ જે ગતિ જે છે પરમ લક્ષની ગતિ છે એ કરતા માલિક એમ કહે છે એ પરમ વિશેષ અંશ એટલે પરમ ગુરુને મેં બક્ષિસ કરેલી છે. એ જ આ મહડ સુજાણ જાણના આનંદને માણે છે. હમ જેસી તુમ હિ કરો તુમ હમ જેસે હોય, બાપજી લખ્યું ને, હમ જેસી તુમ હિ કરો તુમ હમ જેસે હોય,
એના જેવા થવાના નહીં, પણ એ જે સોંગ સ્વરૂપમાં એની સ્થિતિ કાયમ માટે રહે છે એવી સ્થિતિ જો તમે કરો તો તમે પણ મારા જેવા અભયપદને પામી શકશો એમ કહે છે. આગળ કહે છે, મહડ અંશ વિભૂતિ વિદા શ્રેષ્ઠ આર્ય જે શ્રેષ્ઠ મહડ અંશ વિભૂતિ વિદ નિજ પટ કિયે પ્રથમ શ્રેષ્ઠ આર્ય જે શ્રેષ્ઠ હે તિનકુ દિયે હુ વહી ગમ. સકળતા સકઈ વલે પરમ વિશેષ અંશને સંપૂર્ણ વિભૂતિયુક્ત પ્રથમ ઉત્પન્ન કરેલો છે. આ મહદ અંશ સૃષ્ટિની આદ્ય સર્વે અંશોમાં જયેષ્ઠ અંશ હોય તેને જ આ બ્રહ્માંડ બળની સઘળી ગમગતિ આપેલી છે. અહીંયા એવું કહેવાનું કારણ એટલું છે કે જો પરમ વિશેષ અંશને જો આ ગતિ ન આપવામાં આવી હોય તો તમને ભાવપારણ કોણ કરે. એટલે દયારૂ આપણને એ સમજાવે છે કે પરમ અંશને મેં સંપૂર્ણ ગતિ આપી દીધેલી છે. ખરેખર તો જ્યારે કર્તા માલિકે આ જગતની રચના કરવાનો જે ઉમંગ એને ઉત્પન્ન થયો, કર્તા માલિકને જ્યારે જગતની રચના કરવાનો ઉમંગ જ્યારે ઉત્પન્ન થયો ત્યારે ઉમંગથી જ આ એક ઉપજણ રૂપી સંકેત ઊભો થાય છે, ઉપજણ એને ઉત્પન્ન થાય છે. અને ઉપજણ ઉપજી એટલે એના અંતર સ્વરૂપમાં એના હૃદયમાંથી જેમ કંઈ આપણે વિચાર કરે તો આપણા હૃદયમાંથી વિચાર ઉત્પન્ન થાય ને, એમ કર્તા માલિકને જ્યારે ઉમંગ ઉત્પન્ન થયો સૃષ્ટિ ઉત્પન્ન કરવાનો ત્યારે એને ઉપજણ ઉપજી અને એના અંતર સ્વરૂપમાંથી એ ઉપજણ ઉપજી. બાપજી તો 25મા અંગની અંદર 11 બોર્ડમાં લખ્યું છે એ ઉપજણ એ જ કર્તા માલિકનું સંતનું સ્વરૂપ, જેને સંત અલેખ સંત અને સલેખ સંતની જે વાત કરી ને બાપજીએ, એ અલેખ સંત એ જ પરમગુરુનું સ્વરૂપ છે અને એ પરમગુરુ એને જ પરમ વિશેષ અંશ તરીકે બાપજી અહીંયા સમર્થન આપેલું છે. એટલે એટલા માટે સમર્થન આપેલું છે કે પરમ વિશેષ અંશનું ઉત્પન્ન ન કરું તો જગતની જે આ ક્રિયા છે, જે અંતર સ્વરૂપની જે ક્રિયા છે, એ કોણ સમજાવે. એટલે દયારૂ અહીંયા કહે છે કે મને જ સંપૂર્ણ આ પરમગતિ કરતા માલિકે સંપૂર્ણ મને બક્ષિસ કરેલી છે. એટલે આ સકળતા સટકેવલે પરમ વિશેષ અંશને સંપૂર્ણ વિભૂતિયુક્ત પ્રથમ ઉત્પન્ન કરેલો છે અને મહદ અંશ સૃષ્ટિની આદ્ય સર્વ અંશોમાં જયેષ્ઠ અંશ હોય તેને જ આ બ્રહ્માંડ ભરની સગળી ગમકટી આપેલી છે. અર્થાત પક્ષ સિવાયનો જે ચૈતન્ય લક્ષ્ય તેની સંપૂર્ણ સમજ આ પરમ વિશેષ અંશ એકલાને જ આપેલી છે. મહડ અંશ કુ મતલબે સંદે મહડ અંશ કુ મતલબે નિજગમ દિયે ઉપદેશ ઉટ ઇત કાહી પહોંચાવન ખુડકા ખડા સંદેશ. મહડ અંશ કુ મતલબે દયારૂ કહે છે કે સકળતા સટ કહ્યું લે, એટલે કરતા માલિકે કહ્યું લે પરમ વિશેષ અંશ, અરે પરમ વિશેષ પરમ અંશને જે ઉપદેશ આપ્યો તેમાં તેની ખૂબ મતલબ રહેલી છે. મતલબ એટલી કે મારા પરમ વિશેષ અંશને મોકલું તો એવો સંદેશ આપે કે જગતનો કરતા કોણ છે એવી ઓળખાણ કરાવે અને દરેક અંશો મને આવીને મળે, એ મતલબ આ રહેલી છે. એટલે કહે છે તેમાં તેની ખૂબ મતલબ રહેલી છે. આ મતલબનો આશય 14 લોકાડી સર્વભુવનોમાં પટીનો આશય સમજાવી બ્રહ્મ માત્રનું નિવારણ કરશે. એટલે જગતની અંદર જે કરતા પક્ષનું જે બ્રહ્મ છે એ બ્રહ્મનું નિવારણ કરે. એટલે બ્રહ્મ વિશ્વબ્રહ્મ વિદ્વંસ નિધિ જે ગ્રંથ છે એમાં પણ કરતા માલિકનું સ્થાપન કરેલું છે ને, જગતની અંદર જે બધા કરતા માલિકો બધા થઈ ગયેલા છે એનું ખંડન કરીને એક જગત કરતા કૈવલ્ય છે એવું એ વિશ્વબ્રહ્મ વિદ્વંસ નિધિ ગ્રંથની અંદર આરોપણ કરેલું છે. એટલે આ દરેક બ્રહ્મનું નિવારણ કરશે અને એમ જાણીને સમજીને
પરમ ગુરુ ભગવાન કરુણા સાગરને આ બાજુ સંદેશો પહોંચાડવા મોકલ્યા છે. જિનકો વ્યાપત ના કચો જ્ઞાન કરવણ નિસજ્ઞાન. જિનકો વ્યાપત ના કશો અમુજ અંધ અજ્ઞાન સદા સડવડા ઉતૈત રહત અહોનિષ જ્ઞાન દયારૂ. આ ગ્રંથની જે પ્રણાલિકા છે એટલું સુંદર છે કે સીધે સીધો જવાબ નથી આપતો. આપણે વાંચ્યું ને સાર શબ્દ રહેગર નેક્ષર બ્રહ્મભૂમિકમાં ચિદાભાસનું અને હવે જે અંકુરની જે બાટો આવે છે એ સીધો સીધો જવાબ આપતા કે અંકુર મુદ્દો શું છે તે અત્યારે કહેતા એ કેટલું બધું વર્ણન કરશે કે ભાઈ મારો પરમ વિશેષ આવું છે આ છે તે છે એ તમને આવશે સમજાવશે આ બધું કરશે પછી એ તમને અંકુરની બાબતો સમજાવશે. એટલે સીધે સીધું આપણને જવાબ આપતા. અને એ જો તમારે જવાબ જાણવો હોય તો 18 ગ્રંથો તમે સંપૂર્ણ વાંચો તો જ આ બધી જ્ઞાનની બધી કરકુંચીઓ તમને સમજાય તેવી છે. એટલે લખે છે બાપજી શું રે જીનકું વ્યાપત ના કશો અમુજ અંધ અજ્ઞાન સદા સર્વદા ઉતૈત રહતા હોનિષ જ્ઞાન. પટ્ટી તરફનો સજાણ જાણરૂપ અંધિ સંદેશો આવનાર પરમગુરુ ભગવાન કૃપા સાગર પોતે છે. આ સંદેશો કોણ લઈને આવે છે? કૈવલ કરતા માલિક તરફથી જે સંદેશો લઈને આવે છે એ પરમગુરુ પોતે ભગવાન કૃપા સાગર છે. તેમણે જ જે ઘાટની જાતિમાં જરૂર જણાય ત્યાં ત્યાં તે ઘાટોમાં પડવા છતાં અજાણપણું અંધ અજ્ઞાન વ્યાપી શકતું નથી. 14 લોકની અંદર ફરતા ફરતા અહીંયા સુધી આવ્યા પણ પોતાના સ્વરૂપને ભૂલી શક્યા નહીં. જ્યાં પણ ગયા તો નિરંજન ધામમાં ગયા, શક્તિ ધામમાં ગયા, ગૌલોક ધામમાં ગયા, બ્રહ્મા વિષ્ણુ મહેશના ધામમાં ગયા, 7 દીપોમાં ગયા, જ્યાં જ્યાં ગયા પણ પોતાના અંતરનો જે આશય અંતર સ્વરૂપ એ કદી ભૂલી શક્યા નથી. એટલે કહે છે કે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તે ગાતોમાં ફળવા છતાં અજાણપણું વા અંધ અજ્ઞાન એને વ્યાપી શકતું. તેઓ પોતે આ લોક તથા પરલોકમાં વિચારવા છતાં તેને સદા સડવડા આહોરાત્રી પોતાના પરમ સ્વરૂપનું જ્ઞાન જ રહે છે. પોતાના સ્વરૂપમાં જ રહે છે, જ્ઞાન સ્વરૂપમાં જ રહે છે. કોઈ કાળે તેમનું પોતાનું મહદ પરમ જ્ઞાન વિરામ પામી જતું નથી. દયારૂ કહે છે કે હું તો જ્યાંથી આવ્યો છું ત્યાંથી મારા કરતા માલિકના અંતર હૃદયની અંદર રાખીને જ ફરું છું. અને એ રીતે જો તમે તમારા કરતા માલિકનું પરમગુરુનું હૃદયમાં ધ્યાન રાખે તો મારા જેવો તમે પણ અભયપણને પામી શકશો. એટલે અહોરાત્રી પોતાના પરમ સ્વરૂપનું એને જ્ઞાન કાયમ ન રહે છે. કોઈ કારે તેમનું પોતાનું મહદ પરમ જ્ઞાન વિરામ પામી જતું નથી અને તેમના પરમ સ્વરૂપમાં સર્વાંગે જાણ વસીને રહેલી છે. આપણી જાણ ક્યાંમાં વિસ્તાર ગયેલી છે? આ બધા ઇન્દ્રિય અંતસ્કરણના રૂપ રૂપગણની અંદર આપણી જે જાણ જે હતી એ વિસ્તાર થયેલી છે અને પરમગુરુની જે મહદ સજાણ જાણ છે એ કાયમ તેની પાસે જ રહેલી છે અને તેઓ તેને સંપૂર્ણ રીતે જાણે છે. ઔર સબ અંશ સમાન કે જ્ઞાન અબ સબન કે એક કચુ નસો. ઔર સબ અંશ સમાન કે અતિ અજ્ઞાન અબૂજ અંધા ઢંડ ગત સબન કે ઉતૈત કશુ ન સૂજ. દયારુ કૃપાળુ કરુણેશ કહે છે કે મારા શ્રેષ્ઠ પરમ વિશેષ અંશ સિવાય આ બાજુના સર્વ અંશો સામાન્ય છે અને તેઓ અંધ અજ્ઞાની હોય કોઈ જાતનો ટોળ કરવાની તેમનામાં બૂજ નથી એટલે જ્ઞાન નથી સમજ નથી. વળી તેમના અંતસ્કરણ અંધકારથી છવાયેલા હોય
परम गुरु सिवाय ना जितला बड़ा अहिया पुरुषो थई गया है ए बढ़ाज पुरुषो केवा छे अंध ने अज्ञानी ने कोई पण जात नी तोड़मोल करवानी एना सूझ समझ नथी वड़ी तेमना अंतस्करण पण केवा छे अंधकार थी छवायेला होय तेमनी गति जगराळू छे जेथी तेओने आ बाजू तथा ते बाजूनी खड़ी जाण विषय कोई सूझ पड़ती नथी आवा जे दयारु आपणने परम गुरु ભગવાન કરણો સાગર આપણો ઈષ્ટદેવ છે આપણે એ બાબતનો ગર્વ હોવો જોઈએ કે અનંત બ્રહ્માંડના અધિપતિ દયારુ એ મારા પરમ ગુરુ છે મારા ગુરુ છે એવી અભિમાન આપણને હોવું જોઈએ આગળ કહે છે પરમ અંશ જુગ ઈસલહો રહે परम हंस जुग ईश लहु और ले रहे फसाई और अल्पमति जीवन की तिनकी कुन चलाए अमो उपरनी चौपाई में सामान्य जीव विषय जीव वर्णन करी गया तेना विशेष गति ना परमहंस ने आज्ञा लई जे आ बड़ा अवतारी पुरुष आया એ વિશેષ ગતિના છે અને આપણા જે જીવ ગતિના પુરુષો અમારી કેટલાક મહાપુરુષ થયા એની વાત કરે છે હવે જે વિશેષ ગતિના પુરુષો તેની વાત કરે છે એટલે તેનાથી વિશેષ ગતિના જે પરમહંસની આજ્ઞા લઈ અવતારી પુરુષો જગતમાં શ્રેષ્ઠ તરીકે ઓળખાયા છે પણ તેમની ગતિ વા યોગ્યતા ખૂબ બારીકથી તપાસીએ તો ત્યારે આ બાજુના માન અભિમાન અભિમાન માન બિંબવાળા આર્થિક સુખોમાં તેઓ લબ્ધાયેલા હોય એમ દેખાય છે તો પછી અલ્પમતિના સામાન્ય જીવ જે ઘોર અંધકારમાં ફસાયેલા છે એમની ગણતરી કોણ કરે દયાળુ કહે છે કે જ્યારે વિશેષ ગતિના પુરુષો અહીંયા જગતની અંદર આવેલા એ બધી આ માયામાં જ લપેતા રહેલા કે કૃષ્ણ સોળ પ્રાણી રાખેલી આમ કર્યું તેમ કર્યું એ બધા વિશેષ કોટીના હોવા છતાં પણ એ બધા આ બાજુ જ અલ્પમટીના સામાન્ય જેમ જ અંધકારમાં ફસાયેલા હતા લોક ચતુર દશ ક્યો તસે ઈશ્વર परम अंश और वे लोक चतुर्दश क्यों तसे कोहुन लहत निज भेद जिनु पट आघो ईश्वर परम हंस और वेद आ प्रकारना समस्त जगत में विचार करी जोटा परम पद विषय जे निज भेद समझी शक्य हो एम जनातु નથી આ પ્રમાણે પરમ વસ્તુનો ભેદ નહીં પામવાનું કારણ માત્ર જગતના આગવાજનોએ જે પરમહંસની આજ્ઞા લઈ અવતારાદી પુરુષો થયા તે છે પોતે પરમપદનો લાવો ન લીધો અને આશ્રિતજનોને પણ આપ્યો એટલે વેદની મર્યાદા વટી આગળ કોઈ જઈ શક્યા નથી ચાર વેદની અંદર જગત આમાં ભૂલું પડેલું છે અને બધા વિશેષ કોટીના પુરુષો થઈ ગયા એ પણ ચાર વેદની મર્યાદા તોડીને કોઈ આગળ લક્ષની કોઈ વાત કરી ગયા નથી આ જ જગતને આગળ જતા અટકાવનાર વેદની આજ્ઞા લઈ અવતારો વગેરે છે એમ જાણવું બહે હુલા હાર સબ તેહુ નકી બહેહુ લહર શબ તેહુન કી અંધ પરમ દોખ પરમ પડ ધોખ તેહુ તે ના કહુ પાઈયા શુદ્ધ કૈવલ પડ મોખ દયાળુ કહે છે કે જ્યારે
અવતારાદિ ઈશ્વરો અને પરમહંસો તથા વેદોએ જગતને જે આગળ જતા રોક્યો ત્યારે જગતના સર્વજનો ગાદડિયા પ્રવાહની માફક તેમની પાછળ ચાલવા લાગ્યા. આ આંધ્રુ જગત આજ પ્રમાણે આ લોકોથી પરંપરાથી ઠગાતું આવેલું હોય સજ્જડ ધોખો કાઢો છે. આ કારણને લીધે જગત પૈકી કોઈ પણ શુદ્ધ પરમ મોક્ષ રૂપ કૈવલ કરતાને પામી શક્યા નથી. કારણ કે મહર્ષ સજાન જાણુજી જે જગતની જે ગતિ જે પરમ અંશને તારવા પરમ જીવોને તારવા માટેની જે સજાન જાણો જે ગતિ એ પરમ ગુરુ સિવાય બીજા કોઈ અંશ કંઈ ઘાટમાં હોતી નથી. એટલે આ જે વિશેષ કોટીના બધા પુરુષો રહ્યા એ બધા વેદોના વેદોના વાક્યોની અંદર જ ભ્રમિત કરી અને જગતને ભૂલા પાડેલા છે. એ અભિપ્રાય આય હમ ચર જહાં એહી અભિપ્રાય આય હમ કટહુ તાય દ્રિગ જ્ઞાન ચૌડ તબક ચકવે પટી કરહું ચડા ચડ જહાન. હવે દયાળુ આપણને ઉપદેશ આપીને કહે છે કે જ્યારે જગત માત્રનો જીવ ઉપર પ્રમાણે પરંપરાથી મોટા પુરુષોએ કરેલો ઉપદેશમાં વિશ્વાસ રાખેલો છે ત્યારથી જ વિશ્વના ધોખામાં ફસાયેલા હોવાથી તેમને મુક્ત કરવા આ જગતમાં હું આવ્યો છું. આ મારું દીર્ઘ જ્ઞાન જગત માત્ર ધ્યાનપૂર્વક લક્ષ્યમાં લેશે તો જરૂરથી કહું છું કે તેમને હું મુક્ત કરીશ. વળી મળે આ બાજુ આવવાનો જે અભિપ્રાય છે આશય છે તે જગતને તાળવાનો છે. હું મારી પરમગતિએ કરીને 14 તબક્કાઓમાં ચકવે પટી છું. એથી જ ચરાચર જગત માત્રને જાણ કરાવી તેમના ખરા પટીનું ઓળખાણ કરાવી છે. શ્રોતા સકલ મોક્ષ સહુ જગમાં શ્રોતા સકલ મમોક્ષહુ શુનહો સકલ ચિતલાય ભવ ઉત્પન્ન તન જીનું કહું સ્થિર સ્થાવર જગમાય. જગત જંગમ સ્થાવર જંગમથી લઈ જગત માત્રના શરીરની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે હે મોક્ષની ઈચ્છાવાળા સર્વશ્રોતાજનો તમારી ચિત્તવૃત્તિને સ્થિર કરીને સાંભળો. જગતની રચના તો દયારૂ પરમગુરુ જ કરેલી છે અને એ આ પંચમ વેદની અંદર આખો વિગતવાળ વિસ્તાર પંચમ સ્વસ્મ વેદ જેને કહેવાય કે જે પંચમ સ્વસ્મ વેદની અંદર જે કરા જે મેં મૂકેલી છે એ કરાનું વર્ણન આ ગ્રંથમાં મેં સંપૂર્ણ રીતે કરેલું છે. એટલે કહે છે એ તમે હવે ચિત્ત દેને સાંભળો. અમે ઓર ઇન્દ્રાલિક સુર સર વાતમિષ્ટર પંચીકર પ્રચ ઓર ઇન્દ્રાલિક સુર સર અણુ આદ્ય ઇન્દ્ર વિવિધિ ભાત વિષ્ટળ હું પંચીકરણ પ્રચંડ. અણુ રેણુથી લઈને ઇન્દ્રાદિક દેવ પર્યંત મહિમંદ સુધી વિવિધ પ્રકારે વિશાળ પંચીકરણ યુક્ત પ્રપંચ આ બધો જ વિસ્તાર હું તમને ખુલાસા સહિત કહીશ. અજય ઈશ્વર પંડિત કવિ ઈ
प्रवे अज ईश्वर पंडित कवि सरस्वती शारद शेष सो गति अति हम वर्ण हो तिनको जहां प्रवेश। ब्रह्मा जी ईश्वर जे दस अवतारों से तेने आज बदा जगत ना लोग ईश्वर तरीके माने से ब्रह्मा ईश्वर पंडित ने कवि सरस्वती ब्रह्मा जी पुत्री जेने सरस्वती शारदा अने शेषजी जेवा समर्थ महापुरुषों की गति पण लेश मात्र जे पद में पहुंची नहीं ते पद तेमना जाणवामां अकबंद रही गया। आ मोटा मोटा ईश्वरीय अवतारों पुरुषों पण आ जे पद ने जाणी सक्या नहीं आम जे पण जाणवामां रही गयुं छे ते पदनी महागतिनुं अटी वर्णन हूँ तमने कहूँ छू ते सांभळो हवे आवती काले सांभळीशुं श्रीमद करुणा सागर भगवान की। आज सक्र स्वराज कौनिश कैवर्ता की कृष्ण स्वामी महाराज की श्रीमंद करुणा सागर भगवान की नरवीर सागर महाराज की महान तपस्वी रघुराम महाराज जी परम हंस सुखानंद जी महाराज जी श्री विष्णुदास जी महाराज जी श्री शांति दास जी महाराज जी श्री शीतल दास जी महाराज जी श्री अविचल दास जी महाराज सर्व संतन की सर्व देवन की कैवल धाम की मुरुगाली सारसापड़ी की कायम पंथ की ज्ञान संप्रदाय की बाल तिलक की पंचम ततम वेद जगासान की करण वाचन पुणावधि समय का सत कैवल शाहे। सत कैवल शाहे।